બંગાળની ખાડીમાં પહેલાં મિક્ઝમ નામનું વાવાઝોડું બન્યું તેની સ્થિતિની વાત કરીએ તો તે હાલ મ્યાનમાર વટી ગયું છે અને હાલની તે એવી સ્થિતિ એ છે કે હવે ડીપ ડિપ્રેશનમાં ફેરવીને તે પોતાની રીતે ખતમ થઈ થઈ ચૂક્યું છે ત્યારે અહીં મહત્વનું છે કે માલદીવ બાદ એક સિસ્ટમ સક્રિય થઈ છે માલદીવ પછી જોઈ શકાય છે કે હાલ એક સિસ્ટમ સક્રિય થતી જોવા મળે છે અને ધીરે ધીરે તે આગળ વધતી જ હોય તેવું લાગી રહ્યું છે તમને બતાવી દઈએ કે તેર તારીખની આસપાસ આ સિસ્ટમ આગળ વધશે અને જે ગુજરાતના દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ આવે તેવી શક્યતાઓ છે પરંતુ આપણે અહીં વાત વરસાદની નથી કરતા આપણે વાત કરીશું આપણે શિયાળાની શિયાળો નવેમ્બર પૂરો થઈ ગયો ડિસેમ્બરના પંદર દિવસ પૂરા થવા આવ્યા હવે આ બધાની વચ્ચે જે ઠંડી લાગવી જોઈએ એ ઠંડી લાગતી નથી કારણ કે એની પાછળનું કારણ શું છે તેની પાછળનું કારણ પ્રી તમને બતાવી દઈએ કે શું છે સૌથી પહેલું કારણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છેલ્લા બે મહિનામાં આપણને જોવા મળ્યા પહેલું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અફઘાનિસ્તાનનું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ઉત્તર પૂર્વીના જેટલા પણ પવનો છે તેને રોકી રહ્યા છે હાલ પણ એક અફઘાનિસ્તાનમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે જે ઉત્તર પૂર્વી તરફ આવી રહેલા આ જે પવનો છે તેને રોકી રહી છે કંઈક આ રીતે હાલમાં પણ જમ્મુ કાશ્મીરમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તેના કારણે જમ્મુ કાશ્મીરની આસપાસ તો વરસાદ પડી રહ્યો છે બરફ પડી રહ્યો છે પરંતુ તેની સીધી અસર ગુજરાત ઉપર કે બાકીના પણ જેટલા પણ ભાગ છે દક્ષિણ ભાગ દક્ષિણ ભારતની વાત કરી લે પૂર્વ ભાગની ભાગ ભાગ વાત કરી લે તો પણ ત્યાં કોઈપણ પ્રકારનો ઠંડીનો અહેસાસ બહુ ધીરે ધીરે થઈ રહ્યો છે એનું એક કારણ અલનીનો બી છે અલ્લીનોને કારણે ઘણી વખત જે શિયાળાના પવનો છે તે ફૂંકાતા બંધ થઈ જતા હોય છે અથવા તો જે શિયાળાનો જે અહેસાસ થતો હોય છે એ ઓછો થતો હોય છે આપણે બધાને ખબર છે કે પ્રશાંત મહાસાગ મહાસાગરને જે અલનીનો છે તેને કારણે ઘણા બધા જે ભારે વરસાદથી લઈને ભારે ગરમી ભારે ગરમી સુધી દરેક પ્રકારની જે સમસ્યાઓ છે તે હાલ અનુભવી રહી છે પરંતુ મહત્ત્વની વાત તો એ છે કે જેટલા પણ વિસ્તારો છે હાલની જે સ્થિતિની વાત કરીએ તો જમ્મુ કાશ્મીરને છોડીને જમ્મુ કાશ્મીર અને ઉત્તર ભાગ ભારતના થોડાક વિસ્તારોને છોડીને હાલ ક્યાંય પણ જે વરસાદ છે તે વરસી નથી રહ્યો પરંતુ તેની સાથે સાથે શિયાળો પણ એટલી જે ઠંડી લાગવી જોઈએ એટલી ઠંડી પણ નથી લાગી રહી પરંતુ ફરી એકવાર જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે તે જ્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે જે ઠંડીનું પ્રમાણ છે તે વધશે પરંતુ કહેવાય રહ્યું છે કે આ વર્ષે જે શિયાળો છે તે શિયાળો એટલે કે ઠંડી છે તે ઓછી પડશે પરંતુ મહત્ત્વની વાત તો એ છે કે જે રીતના ચોમાસું જુલાઈ મહિનામાં જેવી રીતના ચોમાસાએ વિદાય વેલી લઈ લઈ લીધી હતી તેવી જ રીતના શિયાળો પણ આ વર્ષે મોડો બેઠો છે પરંતુ અગેન જે ઉનાળો છે તે ફરી એકવાર પોતાનું તાપમાન વધારશે અત્યારની તાપમાનની વાતની તાપમાનની વાત કરી લે તો શું સ્થિતિ છે તે પણ બતાવી દઈએ જોઈ શકાય છે કે જમ્મુ કાશ્મીરને છોડતા અને ઉપરના જે ભાગને છોડતા હાલની જે સ્થિતિ છે તે કંઈક આ પ્રકારની છે જેટલા પણ તમને કેસરી કલરનો દેખાય છે એટલે કે ગુજરાત ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક આ બધા વિસ્તારોમાં હાલની જે પરિસ્થિતિ એ છે કે ત્યાં ગરમીનું પ્રમાણ વધારે છે શિયાળામાં ઠંડી ઓછું લાગવા મળે પરંતુ જે ઉપર ઉપરની ભાગ જોઈ શકો છો કે નેપાળ જમ્મુ કાશ્મીર આ બધા એવા વિસ્તારો છે કે જ્યાં હાલ વરસાદ બરફ બરફનો વરસાદ થઈ રહ્યો છે જેના કારણે ત્યાં ઠંડી છે પરંતુ ફરી એકવાર ત્યારે મહત્વનું છે કે એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બીજી બાજુ નવી બનતી સિસ્ટમ અને ત્રીજી બાજુ શિયાળાનું મોડું થવું આ ત્રણેય એવું બતાવે છે કે આપણા જે વાતાવરણ છે તેમાં પલટો આવી રહ્યો છે ધીરે ધીરે જે ક્યારેક શિયાળામાં વરસાદ આવી રહ્યો છે તો ઉનાળામાં જે ગરમીનો અહેસાસ ખૂબ વધારે થઈ રહ્યો છે પિસ્તાલીસથી પચાસ ડિગ્રીની આસપાસ જ્યારે વાતાવરણમાં ગરમી પહોંચતી હોય છે ત્યારે ખબર પડે છે કે વાતાવરણ કેટલું બગડી રહ્યું છે હાલની પણ એ જ સ્થિતિ છે નવેમ્બર પૂરો થયો ડિસેમ્બરની શરૂઆત છે છતાં પણ જે ઠંડી લાગવી જોઈએ એ લાગતી નથી ત્યારે ચોક્કસ એક વાત કહી શકાય કે હવેનો જે પરિસ્થિતિ આગળની થવાની છે તે ખૂબ ભયંકર છે